દર્શક મિત્રો, સત્ય ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું તમારી સમક્ષ પઠાણ જોડાયેલી બે મહત્વની વાત લાવ્યો છું. સૌપ્રથમ તો પઠાણે જે પ્રકારે શરૂઆતમાં જે બમ્પર કમાણી કરી છે ને, આજે ચારે કોર ચર્ચાનું કેન્દ્ર બની છે. કહેવાય છે કે બોલિવૂડમાં પઠાણે ઇજ્જત 100% બચાવી લીધી છે ને આજે આની તુલના હવે ટોલિવૂડ સાથે થઈ રહી છે. જી હા, પ્રથમ વાત તો હું કરીશ કે પઠાણ મૂવીને લઈને હવે વિવાદોમાં જે દર વખતે ઝંપલાવતી હોય છે એવી અભિનેત્રી કે જે લોકોને અને ખાસ કરીને બોલિવૂડને સલાહ આપતી હોય છે, તેણે હવે પ્રતિક્રિયા આપી છે, જેનું નામ છે કંગના રનૌત. કંગના રનૌતે જણાવ્યું છે કે પઠાણ મૂવી એ સારું કરી રહી છે અને પઠાણ મૂવી લોકોને ગમી રહી છે. અને તેમણે એવું પણ કર્યું છે કે મારી આશા છે કે આ મૂવી જે છે લોકોને ખૂબ પસંદ આવી રહી છે અને જોવી પણ જોઈએ. આ જે અભિનેત્રી છે તે એક સમયે એવું કહેતા હતા કે ધ કાશ્મીરી ફાઇલ્સ મૂવી આવી હતી ત્યારે ઘણી બધી ટિપ્પણીઓ આમના દ્વારા કરવામાં આવી હતી અને જે છે બોલિવૂડ સામે પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કીધું હતું કે ધ કાશ્મીરી ફાઇલ્સ મૂવી તમામ લોકોને જોવી જોઈએ અને બોલિવૂડને આનાથી કંઈક શીખવું જોઈએ. ને હવે તેઓ પણ ક્યાંક ને ક્યાંક પઠાણનું સમર્થન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવે. તેમણે આ વાતને જણાવી છે, જેને લઈને ફેન્સ તો ખુશ લાગી રહ્યા છે, પરંતુ પઠાણનું જે માર્કેટ છે તે ખૂબ જ જબરજસ્ત વધી ગયું છે. કહેવાય છે કે વિદેશમાં જે પ્રકારે તેની જે બોક્સ ઓફિસ કમાણી છે, ઇન્ડિયામાં જે પ્રકારે હવે તે ઠેર ઠેર જ્યાં વિરોધ થઈ રહ્યા હતા ત્યાં પઠાણના જે શાહરૂખ ખાનના ફેન્સ છે તે ફટાકડા ફોડી કેક કાપી સેલિબ્રેશન કર્યું છે. ને હવે હું તો એમ કહીશ કે સામાન્ય દિવસોમાં આટલી સરસ અને બમ્પર કમાણી બોલિવૂડની ખૂબ જ જૂજ ફિલ્મોમાં થઈ હશે. હા જી, હું વાત કરીશ હવે કે જે રિપોર્ટ સામે આવી છે તેમાં પઠાણે 2 દિવસમાં 108 કરોડની કમાણી કરી લીધી છે. એટલે કે ચારે બાજુ જે પ્રકારે જોવા જઈએ તો હાલ ઝૂમેઝો પઠાણનું ક્રેઝ જોવા મળી રહ્યું છે. હવે બીજી વાત હું એમ કરવાનો છું કે પઠાણ મૂવી જે છે હાલ બોલિવૂડની સૌ પ્રથમ મૂવી જે 2 દિવસમાં આટલું સરસ કલેક્શન કરી ચૂકી છે, તો તેની સામે આપણે જે ટોલિવૂડ છે તેની પણ વાત કરીશું. KGF 2 જે મૂવી છે તે રોકીભાઈ તરીકેની ભૂમિકા ભજવી હતી યશે, તો તેમના દ્વારા જે ફિલ્મ KGF 1માં જે પ્રકારે તેમણે એક્શન થ્રિલર લોકોને આપ્યું હતું તેના કારણે KGF 2 ખૂબ જ સરળ નીવડી હતી ને તેમણે હિન્દી ભાષા કલેક્શન જોવા જોઈએ તો 1 દિવસમાં 100 કરોડ થયો હતો. બીજી વાત કરીશું આપણે તો હાલ જે બાહુબલી 2 જે મૂવી બની હતી, પહેલો ભાગ લોકોનું ધ્યાન એટલું ગયો નહોતો, પણ જેઓ લોકોએ જોયું તે ખરેખર તેના દિવાના થઈ ગયા. અને મૂવી બીજી જે ભાગ 2ની જે મૂવી આવી તેમાં પણ 100 કરોડથી વધારાનું કલેક્શન કર્યું હતું. નંબર 3 પર વાત કરીશું પુષ્પા. પુષ્પા જે છે મૂવી અલ્લુ અર્જુને હિન્દીમાં જે પ્રથમ વખત બોક્સ ઓફિસ પર લાવી હતી ને ખૂબ સારી એવી કમાણી કહી શકાય કે લોકોમાં એનું ક્રેઝ જોવા મળ્યું હતું જેની એક્ટિંગ થ્રિલર એક્શન પ્રમાણે, તો તે એટલી સફળ નહોતી રહી. એનું કારણ પણ માનવામાં આવે છે માત્ર 3 કરોડ જ તે કમાવી શકી હતી પ્રથમ દિવસમાં. હવે 4થી વાત કરીશું હાલ જ જેને ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે તેવી RR મૂવી, જે પોતાના પ્રથમ દિવસ માટે માત્ર 20 કરોડ કમાવી શકી હતી હિન્દી ડબિંગમાં. જોકે સાઉથની મૂવી છે પરંતુ હિન્દીમાં સારું પ્રતિષ્ઠા, પરંતુ હાલ બોલિવૂડમાં જે પ્રકારે પઠાણે જે કહેવાય કે એક પ્રકારે પૂરે પ્રભાત જે કહેવાય પ્રભુત્વ જમાવી લીધું છે, ધાક જમાવી લીધી છે ને લોકો પણ હાલ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. ને શાહરૂખ ખાનના ફેન્સ ક્યારથી આ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પઠાણ મૂવી આવે ને ક્યારે જોઈએ, પરંતુ હાલ સામાન્ય દિવસોમાં આટલું સારું રિસ્પોન્સ જો કોઈ મૂવીને મળતો હોય તો હવે આગામી દિવસોમાં વીકેન્ડ રવિવારનો દિવસ પણ આવવાનો છે તો ઘણા રેકોર્ડ તોડી શકે તેવી પણ શક્યતા છે. ને હાલ તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ડાયરેક્ટરે જે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એટલે રોકાણ કર્યો છે યશરાજ ફિલ્મ હેઠળના, એ તમામ અત્યારે મૂડી તો પહેલાંથી જ ખબર થઈ ગઈ હતી કેમ કે OTT રાઇટ્સમાં એના 100 કરોડથી વધારે જે છે રાઇટ્સ વેચાઈ ગયા હતા પઠાણના. ને હવે વિદેશોમાં જે પ્રકારે ડંકો વગાડી રહી છે આ મૂવીને, ખાસ કરીને ભારતમાં જ્યાં વિરોધ થતો હતો ત્યાં પણ લોકો જે છે થિયેટરોમાં બુકિંગ શો એટલા જબરદસ્ત જોવા મળી રહ્યા છે કે થિયેટર માલિકો પણ સંચાલકો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા અવનવા એન્ટરટેનમેન્ટથી જોડાયેલા અપડેટ આપના સમક્ષ લાવતા રહીશું ને ત્યાં સુધી જોતા રહો સત્ય ડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.